બોર શું તો કઈ ખવાય ખરા, ભલે હેઠા હતા ખાધા એની મહાન હતા. પણ એવી જ રીતે ચલાળા નો આપા દાના નામનો કાઠી સંત ઘોડા ઉપર બેહીને જતા હતા. રાત હતી, અંધારું હતું, ઘોડા ધીરા ધીરા વયા જતા હતા. એમાં ઓચિંતાનું જાતવન ઘોડું જઈ જજગાણો, ઘોડાને ખબર પડી જાય. પેલા ઓસા અકસ્માતો થતા ને, અકસ્માતે મૃત્યુ એટલે એક્સિડન્ટ, ઈ જ અકસ્માત નો કહેવાય, ઘણા પ્રકારના હોય. પેલા જનાવર ઉપર આપણે હજી ઘણા ગોવાળાનું પૂછી લેજો, ખાડું વાળાને ખબર હોય, ગાયું સવારમાં ગાયું નીકળે, ગાયું કહી દે કે આ બાજુ જવું કે નહીં, ભેહું કહી દે. ગાયું તો માતા, આપણે માં કહીએ છીએ, ભેહું કહી દે, ખાડું ગરમાં જાયજો કોક દી. ભેહું ખાડું નોર થાય એટલે ગોવાળ જાપા પાસે ઉભો રહીએ, કઈ બાજુ જાય છે એ આમ જાતી હોય, ધરાર વાળીને આમ લઈ જાય ને તેથી હાવ જ પડે ને મારણ થાય. આ ભેહું ની વાત કરું, ગાયું નહીં. અને જાતવંતા ઘોડા હોય એને ખબર હશે, ઘોડા માથે બેહી નીકળે ને એ ઘોડું આમ નામ કરવા માંડે ને પાછું હટવા માંડે, એટલે અસવાર ઘણા પાછા વળી જતા અને ખબર જ પડી જતી કે આજ નો જ જવાય. હવે તો એ હવે તો મોબાઈલ બતાવે, એ તો ભટકાઈ જાય ત્યાં સુધી વીડિયા ચાલુ રહ્યો, એ એમનો કે પાછા વળો. હા, કારણ કે એને મોબાઈલ ને ખબર નથી કે આગળ હું થવાનું છે, એ ખબર છે કાંઈ ફૂગી જાઉ. પણ ઓલાને ખબર પડી જતી પ્રકૃતિ સાથે જોડાણ હતું, આ આપણું વિજ્ઞાન હતું, આ હું આપને એ વાત કરું છું, એ ખબર પડી જતી. અને હજી આપણે મિત્રો નથી, ઘણાને ખબર પડી જાય. હું તમને યાદ કરતો હતો, મને એમ હતું જ આજ ભાઈ આજ આવશે, ગામડામાં એવું બહુ બને, મને એમ હતું કે તું આવવાનો છો, આજે એવું લાગતું તું આફડો. એ ફોન નું તાન તાઉં દે હતું, હવે નથી ખબર પડતી, હવે ભટકાય થઈ ખબર પડે, તું છો મને તેમ કે કોણ છે આ. અમે આમાં આને ખાલી ધબલા વગાડવા નથી લઈ આવ્યો, હું વાતોમાં ફાટા પડે ને પછી મારે નક્કી નોરી, એટલે એને ધબલું સારું વગાડે એની વાત એ કર દો, ધારા રહે નહીં રહેવાય વચ્ચે. એણે શું કર્યું તું પ્લેનમાં કહું, એ ઓલી ઘડીએ ઘડીએ સાપ દબાવે, મામા સાપ ઉપર એક સ્વિચ આવે, લાઇટ કરવાની આવે, બીજી આવે ને એક ત્રીજી આવે, ત્રીજી દબાવી ને એટલે બેન આવે, જી સર એટલું જ કરે, એટલે આ કે પછી વોટર એટલે પાણી લઈ આવે, આને બધું બોલતા આવડે. ઘડીક સાહેબ પાછું દબાય છે, મેં કીધું ભાઈ ઘડીએ ઘડીએ ક્યાં બોલાવી, કે હું ક્યાં બોલાવી, આફડી આવે છે એ એમ નથી, મેં કે તું ઓલી સાપ દબાય ને એટલે આવે છે, એટલે એને એમ કાને કામ, મને કે સાપ દબાવી એટલે આવે, મેં કીધું હા એ સાપ દબાવ્યો એટલે આવે, મેં સાંભળ્યું હું પ્લેનમાં ક્યારેક ક્યારેક જાઉં એટલે. પછી મને એને કીધું, મને કે આ સાપ ઘેરે લઈ જાય તો એ આ બોલેલો, મારે નહોતું કહેવું પણ પછી કહેવાય ગયો, સારો માણસ એટલે એ તો આનંદ માટે કહેતો હતો. ખેર મૂળ મુદ્દા ઉપર આવી, ઘોડાને ખબર પડી જાય, જાતવંતા પશુને ખબર પડી જાય, આજ પણ પડી જાય સાહેબ, જાતવંત તો ઘોડું છે એ ઉભી ગયું. વાત એ કરું, ભગવાન રામે સબરીના હેઠા બોર ખાધા, રામને બહુ વંદન, પણ બોર ખાવાની વસ્તુ હતી, પણ ઈ આપા દાનાનું ઘોડું જજકાણું નીચે ઉતરીને હાલતા થયા. ઉહકારો હંભળાણો, કોક માણસ ઉહકારો કરતું હોય, ઊહ ઊહ એવું, હડી કાઢી, કોણ છો તમે, કોણ છો, કોણ ઉહકારા કરો છો, દીકરીનો અવાજ આવ્યો, અરે હું દીકરી છું, ફલાણા ગામની દીકરી છું, કોણ તમે, કોણ છો, તો કે બેટા બીતી નહીં, અમે સાધુ છીએ, અમે સંત છીએ, અરે બાપુ આખા રહેજો, મારાથી જતા રહેજો, કાં તો કે મારા માથામાં ઉંદરી થઈ છે, મારા મા બાપ ગામના કહેવાથી અહીં મૂકી ગયા, અને ભાત દેવા આવે ને શેટો ડબરો મૂકીને ઉયા જાય છે, હું ખાઈ લઉં છું બપોર ટાણે, આ બાવળની કાંઈકમાં બેઠી રહું છું, મારા માથામાં જીવડા પીડા ઉંદરી, બાપા જતા રહેજો, તમને ક્યાંક ચેપ લાગી જાય. તેથી ચલાળાના આપા દાનાએ નજીક જઈને કીધું, બેટા એની દવા નું કરી તારા મા બાપે, બાપા દવા તો બહુ કરી, પણ વૈદો કેટલા ફેરવ્યા, આમાં ફેર નથી પડતો, વૈદો એવું કીધું, કાળિયો કૂતરો જો આને ચાટે ને જીભથી તો એની લાળમાં એવું તત્વ હોય છે કે આ મટી જાય, નકર ન મટે. તો બેટા કાળિયા કૂતરાને ન ચટાડ્યું, બાપુ કાળિયા કૂતરો ચટાડ્યું એટલું નહીં, ગોળવાળા પાણી માથે રેડ્યા ને તોય કાળિયા કૂતરા દુર્ગંધથી આગા ભાગી જતા હતા, કાળિયો કૂતરા ચાટવા નહોતા આવતા બાપુ. અને તેથી ચલાળાનો સંત આપો દાનો આમ હાથ ખોડી અને આમ ઊંચું જોઈને કીધું, તું કાય દ્વારકાધીશ, હે કનૈયા બાપ, હે ઠાકર, આ દીકરીની ઉંદરી મારે મટાડવી છે, અને મન ક્રમ વચન થી જીવનની માલિકર કોઈ દી મેં ખરાબ વિચાર ન કર્યો હોય તો ઘડીક વાર મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મારે આની ઉંદરી ચાટી જવી છે. અને જીભના લબરકા માર્યા છે, આ ઇતિહાસ ખોટો નથી, હમણાં થઈ ગયા આપોદાનો, જીભના લબરકા મારી અને ઉંદરીને ચાટી ગયો આ દેશનો સાધુ, આને સાધુ કહેવાય. બાકી આ કરોડોના કોભાન કરીને પછી જે દાઢી ફરકાવે છે જેલુમાં કોકાના દીકરા,
હજી અમુક એના સેવક નથી સમજતા. બોલો, મેં એમને કીધું, મેં કીધું ફોટો એક સેકન્ડ જોયો, મેં કીધું આ તો ઓલા છે એમ, કઈક મને કે એમ ના કેતા, અમે એને હજી માની છે. મેં કીધું કા, મેં કીધું આવું થયું, મને કે એ તો એની લીલા હોય, જેલમાં જાય તો લીલા સાબિત થઈ જાય તો લીલા, આ લીલા હારી. આ આપો દાનો, એક બેન ત્રણ લબરકા માર્યા, દીકરીને ટાઢક થઈ, અને દીકરી એટલું બોલી, બાપુ તમે મારી પીડા હેરી. તેથી આપા દાને કીધું, મેં નથી હેરી બેટા, તારી પીડા તો ઓલા દ્વારકા વાળી હેરી છે, હું તારી પીડા કોણ હરવા વાળો હતો. મારે કહેવાનો અર્થ એટલો છે, બોર ખાવાની વસ્તુ છે, બોર ખવાય, ઉંદરી ચાંટવાની વસ્તુ નથી. તોય દાનો આપો દાનો સંત ચાટી ગયા. બોર સબરીના એઠા ખાધા રામે, એ આખા વિશ્વને ખબર છે, પણ આપા દાના એ ઉંદરી ચાંટી એ ખાલી આપણે ગુજરાતને જ ખબર છે. એનું કારણ